મને ભાઈંદરમાં એક છોકરો મળ્યો, 30 વર્ષ પહેલા મેં ચોમાસું કર્યું ત્યારે અઠમ કરાવ્યા. આપણે જે અઠમ છે ને એવા અઠમ કેટલા 1500 અઠમ થયા. અઠમ પૂરા જયારે બીજા જ રવિવારે છોકરો ભાવ થયા, પણ પપ્પાએ લોસ કર્યો એટલે હૈદરાબાદ જવું પડ્યું. એમાં મોટો ભાઈ ધાર્મિક પ્રોગ્રામ વગેરે કરતો થઈ ગયો. મા બાપે નક્કી કર્યું કે એના મેરેજ કરાશે અને છોકરી નક્કી કરી. છોકરી સાથે મીટિંગ થઈ ત્યારે આ છોકરાએ કહી દીધું, જો મને દીક્ષાના ભાવ છે, તારે લગ્ન કરવા હોય તો દીક્ષાની તૈયારી રાખજે, નહીં તો પછી મારા તરફથી તને છૂટ છે. છોકરીએ કીધું, મેં મનથી તમને નક્કી કરી લીધા છે, તમે જે કરશો એ હું કરીશ. એન્ગેજમેન્ટ થઈ ગયા. છોકરાએ કીધું, હું ગમે ત્યારે દીક્ષા લઈશ, તારે જો દીક્ષા લેવી હોય અત્યારથી સાધ્વીજી મહારાજ પાસે ભણવા જતી રહે. છોકરી સાધ્વીજી મહારાજ પાસે ભણવા ગઈ, બે પ્રતિકરણ, પાંચ પ્રતિકરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મકમ કરતા કરતા એને ભાવ થઈ ગયા. એના મેરેજ થાય એ પહેલા છોકરીએ દીક્ષા લઈ લીધી, છોકરો રહી ગયો. આ મેળવણ કહેવાય. અને છોકરાને થયું, સાલું આ તો પાછળથી આવીને આગળ નીકળી ગઈ. અને એ જોઈને એના જીવનમાં પરિવર્તન આવ્યું. એને મા બાપને કહી દીધું, હવે હું પણ સંસારમાં નહીં રહું. અને આગળ જતા એ છોકરાએ પણ દીક્ષા લઈ લીધી. આજે એટલા સરસ મજાના પ્રવચન કરતા થઈ ગયા, એટલા બધા છોકરાઓને જોડી રહ્યા છે, કારણ કે એના જીવનમાં મેળવણ આવી ગયું, એનું જીવન શ્રીખંડ બની ગયું. તમે જે સંસારમાં રહો છો એ સંસારમાં મારી વાત તમને હજમ નહીં થાય. ક્યાં એસે ફ્રેન્ડ કો ક્યાં કરને કા જો દીક્ષા દિલવા દેતા હૈ.